આજે ભગવાન જગન્નાથની રથયાત્રા છોટાઉદેપુરના બોડેલીમાં પણ જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના શ્રદ્ધાળુઓએ રથયાત્રા માટે અનેરો આનંદ અને ઉત્સાહ દેખાડ્યો હતો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને આ સ્ટોરી આપના માટે લઈ અને આવ્યા છે રેહાન પટેલ. છોટાઉદેપુરના બોડેલીના અલીપુરામાં જલારામ મંદિરથી આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ સંપ્રદાય અને આશારામ આશ્રમના અનુયાયીઓ પણ જોવા મળ્યા હતા. છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી બાહુલ્ય હોવાના કારણે આદિવાસી ભાઈઓએ પણ રથયાત્રાનું એમના પારંપરિક નૃત્યથી સ્વાગત કર્યું હતું. રથયાત્રા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા બની રહે એ માટે પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જે મોટું મુખ્ય મથક જેવું ગણાય તેના બજારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ શાંતિ એકલાસપૂર્ણ વાતાવરણમાં પસાર થઈ રહી છે. તમામ કોમના આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું, તમામ ફૂલહાર કરેલ છે. મુસ્લિમ સમાજે પણ આગેવાનોએ સ્વાગત કર્યું છે અને હવે ટૂંક સમયમાં એકાદ કલાકની અંદર અમારી રથયાત્રા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. સવારે 8 વાગે શરૂ થયેલી અને આજે 5-1 કલાક જેવા થવા આવેલા છે અને ચાલુ છે. રથયાત્રા દરમિયાન હિન્દુ અને મુસ્લિમ એકતાના પણ દર્શન જોવા મળ્યા હતા. બોડેલીના મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથની રથયાત્રાને વધાવી લીધી હતી. રથયાત્રામાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પણ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન DYSP, PI, PSI સહિત પૂરતા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ જોવા મળ્યો હતો.